ડિડક્શન એટલે કે બાદબાકી. ચલો તો હવે મને કોણ કહેશે કે આજનો ટોપિક આપણો કયો છે? કયો? ઓકે, સબટ્રેક્શન. સબટ્રેક્શન એટલે શું ફ્રેન્ડ્સ? તો કે બાદબાકી. સબટ્રેક્શનનો સિમ્બોલ તમને ખબર છે? ચલો હું બતાવું. તો સબટ્રેક્શનનો સિમ્બોલ છે માઇનસ. ફ્રેન્ડ્સ હવે આપણે એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈએ. આ કેટલી ચોપસ્ટિક છે? કેટલી? ફોર. ઓકે, એમાંથી વન માઇનસ કરતા કેટલી થાય? કેટલી થાય? કાઉન્ટિંગ કરો. રાઈટ, થ્રી. એટલે કે ફ્રેન્ડ્સ ફોરમાંથી વન માઇનસ કરતા આન્સર શું આવ્યો? થ્રી. તો ફ્રેન્ડ્સ હવે આપણે સબટ્રેક્શન સમ્સ દ્વારા શીખીશું. જો બધાનો ધ્યાન ફોલો કરો. 650. ફ્રેન્ડ્સ એક કયા પ્લેસમાં છે? યુનિટના. ફાઇવ ટેન્સના એન્ડ સિક્સ હંડ્રેડના. તો શું બોલે? 650 માઇનસ 205. એ જ રીતે ફાઇવ કયા પ્લેસના? યુનિટના. ઝીરો ટેન્સના એન્ડ 200ના. તો 205. તો ફ્રેન્ડ્સ એટમાંથી માઇનસ ફાઇવ કરવાના છે. એટ માઇનસ ફાઇવ કેટલા રહેશે? સરસ, કેટલા? થ્રી. ફાઇવ માઇનસ ઝીરો, શું આન્સર આવશે આપણો? ફાઇવ. ફ્રેન્ડ્સ જુઓ, ફાઇવ માઇનસ ઝીરો કોઈ પણ ડિજિટમાંથી ઝીરો માઇનસ કરીએ ને તો આન્સર આપણો કેટલો પેજ નંબર આવે. હવે જુઓ, સિક્સ માઇનસ ટુ. તો સિક્સમાંથી ટુ માઇનસ કરતા શું આન્સર આવશે? ફોર. ફોર. તો જુઓ શું આન્સર આવ્યો? 453. ફ્રેન્ડ્સ જ્યારે આપણે આન્સર લખીએ ત્યારે યુનિટ ડિજિટની નીચે યુનિટ ડિજિટ, ટેન્સની નીચે ટેન્સ એન્ડ હંડ્રેડની નીચે હંડ્રેડ, આટલું ખાસ ધ્યાન રાખવાનું. તો આપણો આન્સર આવશે 453. કેમ 53 સાથે બોલાય? ટેન્સ અને યુનિટ સાથે જ બોલાય. તો 453. નેક્સ્ટ જો, આ તો હતો થ્રી ડિજિટ નંબર્સ, હવે આવશે ફોર ડિજિટના. તો જુઓ પહેલાં તો આપણે પ્લેસ જ જોઈશું. તો નાઇન કયા પ્લેસમાં છે? યુનિટના. ઝીરો ટેન્સના. એટ હંડ્રેડના. એન્ડ 3000ના. તો કયો નંબર થશે? 3809 માઇનસ 2105. સ્ટુડન્ટ્સ જુઓ, 9 માઇનસ 5, 9માંથી 5 માઇનસ કરો, શું આન્સર રહ્યો? સરસ, કેટલા? 4. 0માંથી 0 માઇનસ કરો, શું આન્સર આવશે? 0. 8 માઇનસ 1. 8માંથી 1 માઇનસ કરતા શું આન્સર રહેશે? વેરી સેવન. એન્ડ 3 માઇનસ 2. તો 3માંથી 2 માઇનસ કરતા? સરસ, 1. હવે જો અહીંયા પણ એ જ ધ્યાન રાખવાનું છે કે દરેક નંબરની નીચે નંબર્સ લખાવવા જોઈએ. એટલે કે 4 યુનિટ, 0 ટેન્સ, 700 એન્ડ 1000. તો શું બોલાશે? 1700 ટેન્સ એન્ડ યુનિટ સાથે બોલાય. 1704. તો આપણો આન્સર આપ્યો 1704. ફ્રેન્ડ્સ 3 એન્ડ 4 ડિજિટના સબટ્રેક્શન તમને બધાને સમજ પડી ગઈ જ હશે. ફ્રેન્ડ્સ આની પહેલાં આપણે સાદા સબટ્રેક્શન શીખ્યા, હવે આપણે શીખવાનું છે 4 એન્ડ 4 સબટ્રેક્શન, મીન્સ 10. જુઓ
બધા બધા નહીં 482 માઇનસ 357 ફ્રેન્ડ્સ 2 માઇનસ 7 તો 2 કેવો નંબર છે કોઈ કહેશો મને 10 સ્મોલેસ્ટ નંબર એન્ડ 7 બિગેસ્ટ નંબર તો 2 માંથી 7 સબટ્રેક્ટ થશે નથી તો આપણે શું કરશું બોરો લેશું બોરો એટલે કે તસ્કો તો વી મીન બોરો 8 બીકમ્સ 7 એન્ડ 2 બીકમ્સ 12 હવે 12 માઇનસ 7 તો 12 માંથી 7 માઇનસ કરતા કેટલા રહેશે તો જુઓ હવે આપણે નવી રીતે પણ શીખી શકીએ તો 7 છે 7 પછી કાઉન્ટિંગ કરો તો 8 9 10 11 એન્ડ 12 ફરી જુઓ 1 2 3 4 એન્ડ 5 તો 12 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 5 આન્સર આવશે 5 હવે જુઓ 7 માઇનસ 5 7માંથી 5 માઇનસ કરો તો 5 પછી કાઉન્ટિંગ કરો 5 6 7 કેટલા રહ્યા 2 તો શું આન્સર આવશે અહીં 2 4 માઇનસ 3 4માંથી 3 માઇનસ કરો કેટલા રહેશે 1 તો અહીં આપણો આન્સર આવ્યો 125 સ્ટુડન્ટ્સ આ ખાસ ધ્યાન રાખવાનું છે કે નંબર્સની નીચે નંબર્સ જ આવવો જોઈએ 5 યુનિટ 2 ટેન્સ એન્ડ 100 આપણો આન્સર આવ્યો 125 આન્સરને આપણે બોક્સમાં લખીશું 125 આ તો થયો 3 ડિજિટ સબટ્રેક્શન હવે આવશે 4 ડિજિટ જુઓ ફ્રેન્ડ્સ 7321 માઇનસ 5250 1 માઇનસ 5 1 માંથી 5 માઇનસ કરવાના છે તો થશે નહીં થશે કેમ કેમ કે 1 સ્મોલેસ્ટ નંબર છે અને 5 બિગેસ્ટ નંબર છે તો શું કરશું વેરી ગુડ ઓવર લેશ કયા પ્લેસમાંથી ટેન્સ ના પ્લેસમાંથી ઓકે તો 2 બીકમ્સ 1 એન્ડ 1 બીકમ્સ 11 અહીંયાથી 1 માઇનસ થશે ટેન્સ અને અહીંયા 1 ટેન્સ પ્લસ 1 એટલે કે 11 11માંથી 5 માઇનસ કરશો તો કેટલા રહેશે તો ફરી કાઉન્ટિંગ કરવાનું 5 પછી કયો નંબર આવે તો કે 6 7 8 9 10 એન્ડ 11 આ બધા ફરી એક વખત કાઉન્ટિંગ કરવાના તો 1 2 3 4 5 એન્ડ 6 તો 11 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 6 1 માઇનસ 1 1 માંથી 1 માઇનસ થશે તો આન્સર 0 આવશે 3 માઇનસ 2 3 માંથી 2 માઇનસ કરો તો કેટલા રહેશે સરસ 1 એન્ડ 7 માઇનસ 5 7માંથી 5 માઇનસ કરશું તો આન્સર 2 આવશે હવે આપણો આન્સર શું આવ્યો તો કે 6 યુનિટ 0 ટેન્સ 100 એન્ડ 2000 તો શું બોલાશે 2106 તો આન્સરને શેમાં લખવાનું બોક્સમાં 2106 ફ્રેન્ડ્સ તો તમને સમજ પડી ગઈ ને કે બોરોઈંગ કઈ રીતે લેવાની દસકો કઈ રીતે લેવાનો તો આપણે ફરી નવા ટોપિક સાથે